सब्सक्राइब करो शिमारू गुजराती चैनल ने। પાણીપુરી કેવું ગજબનું વ્યંજન છે નહીં? એનું તીખું અને મીઠું પાણી એકલું એકલું પીવો તો વધારે પીવાય નહીં, અને પૂરી એકલી ખાઓ તો સાવ સ્વાદ વગરની ફીકી, પણ બંને જ્યારે સાથે મળે ત્યારે એકબીજાના એવા પૂરક બની જાય એમને અલગ અલગ વિચારવું પણ શક્ય ન બને, એકબીજા વગર અધૂરા અને સાથે એકદમ પરફેક્ટલી ચટપટા। આપણી આસપાસ આવી ઘણી પાણીપુરીઓ ફરે છે, અમુક તીખી ટમટમાટ, અમુક ફક્ત મીઠી, તો કોઈક ચટપટી ચટાકેદાર, અમુક કડકડતી મસાલેદાર, અલગ અલગ પણ બધી જ મજેદાર, સ્વાદિષ્ટ અને સંપન્ન। તો ચાલો આ અલગ અલગ પાણીપુરીઓના સ્વાદમાં આજે એક નાનકડી ડૂબકી લઈએ। માતાજી, સૌ સારા વાના કરજો, કાલે કાલે ને જોવા વાના છે। પેલીની અક્કલ થોડી વધારી દેજો ને હિંમત છે ને થોડી ઓછી કરી દેજો, હો ને? એ આરતી, તે ગઈકાલે ચોળા ફળી ને ફરસી પૂરી બનાવે તે કયા ડબ્બામાં છે? ત્યાં પેલા પીળા ડબ્બામાં। અરે રેવા દો, તમને નહીં મળે, હું મૂકી દઈશ। ટુવાલ છે ને બાથરૂમમાં મૂક્યો છે, તમે નાઈ લો પેલા। ભાભી, આપણે રસોઈમાં શું બનાવવાનું છે? ભીંડા વઘારી દીધા છે ને થેપલાય બનાવી દીધા છે, ને કુકરમાં છે ને દાળ ભાતે ચડાવી દીધા છે, બસ રોટલી જ કરવાની બાકી છે। હા ઓકે। સાંભળો છો, કોઈ તો ફોન ઉપાડો। ભાભી, મેં હમણાં જ નેલ પોલિશ કરી છે, ઓ મોટા ભાઈ ફોન લઈ લો ને। અલ્યા પણ હું, ઓ ચિંટુ લેનો ભાઈ। મમ્મી જો તો। સારું બાબા, હું જ લઉં છું। હેલો, હેલો, જય શ્રી કૃષ્ણ, હું મોંઘી છું, એટલે કે છોકરાની ફોઈ છું। કેમ છો મોંઘી બેન? હું નિલિમા, છોકરીની ફઈ। હા, હું તમને ફોન કરવાની જ હતી। જન્માક્ષર મળી ગયા છે, પૂરા 27 ગુણ। એ સારી વાત છે, પણ બેન અમે જન્માક્ષરમાં કે કુંડળીમાં માનતા નથી, અમે તો માનીએ છીએ કે છોકરા છોકરીના મન મળે ને એટલે 36 ના ગુણ। સાચી વાત છે, પણ અમારી માનસીના લગનની વાત છે ને, તો મારી ક્યાં કોઈ પણ કચાશ બાકી નથી રાખવી। આમ તો તમને ખબર હશે ને કે એ અત્યાર સુધી 53 છોકરાઓને રિજેક્ટ કરી ચૂકી છે। અમે પણ અબ તક 56, એટલે કે 156 છોકરી જોઈ, ટૂંકમાં પાઇપલાઇનમાં। હવે જો મારી ભાભી આ 156 નો ઇન્ટરવ્યુ લેવા બેસે ને તો અમારો મનન 60 નો થઈ જાય, એટલે મેં નક્કી કર્યું કે શુભસ્ય શીઘ્રમ, ઉતાવળ કરવી છે, ટૂંકમાં અમે આજે આવીએ છીએ। એટલે આજે, લાઈક ટુડે? હા, આજે જ તો, આજે રવિવાર છે એટલે તમે બધા ઘરે પણ હશો, હે ને? તો બસ, જય શ્રી કૃષ્ણ, મળીએ છીએ સાંજે 4 વાગે શાળ। હાઉ ક્યુ, એટલે આઈ મીન ટુ સે, આવો આવો, કશો વાંધો નહીં, અમને શું વાંધો હોય, હા 4 વાગે મળીએ તો। જી જી, ઓકે જી, ઓલ રાઈટ, બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ભાભી, એ લોકો આજે જ આવવાના છે। શું? સવારમાં દોડતા કરી દીધા, હે ભગવાન, આ બધી તૈયારી ક્યારે થશે? શું કરવાનું? હે ભગવાન, કેવી રીતે થશે બધું? હા, અરે ટાઈમ જ નથી, કેવી રીતે પહોંચાશે? અરે એ લોકો આજે જ આવવાના છે,
હવે શું કરીશું ભાભી? હવે કઈ નઈ, કામે લાગી જાઓ. એ તમુ રો, આજે ક્યાંથી ભાવે? મારે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવાની ને. અરે મેચ વેચ ગઈ, તેલ લેવા. હું તમને લિસ્ટ આપું છું, તમે સામાન લઈ આવો. આ ઘરમાં મહેમાનને આપવા માટે સરખા નાસ્તાની તૈયારી પણ નથી કરી. ચાલો લઈ. અરે પણ આમ ક્યાંથી? મારું પાટલું ને શર્ટ તો આપ મને. ઓહો, પલંગ પર જ મૂક્યા છે. તમે સરખું જોતા કેમ નથી? શું કરવાનું છે મને? તમે નાસ્તાનું જોઈ લો, હું ઘર સરખું કરી દઉં છું. હા હા હા, જાઓ જાઓ. એ ચિંટુ, જા તારી ઉંગરસી દીદીને જઈને ઉઠાડ. 12 વાગ્યા સુધી ઘોરવું છે. અરે સાસરે આ બધું નહીં ચાલે. આજે તો રસાકસી થશે. પછી હજી મારું વેક્સિંગ બાકી છે. સારું થયું પેલી નેલ પોલિશ પતી ગઈ. એક તો આરતે, આ છોકરાને ક્રિકેટમાં રસ નથી લાગતો. કેમ મોટા ભાઈ? ના, મારે તો સર કહેતા કે નેવર ટ્રસ્ટ અ મેન હુ ડઝન્ટ લાઈક ક્રિકેટ. શું તમે પણ સાંભળો છો? અતે આ જુઓ, આ થેલી અને આ પૈસા, કોથમીર અને મેથી બરાબર જોઈને લાવજો. ને ખમણની સાથે પેલી ઘડી અને મરચા છે ને, જરા વધારે લઈ આવજો. ને હા, મહેરબાની કરીને લિસ્ટમાં લખ્યું છે ને એટલું જ લાવજો, વધારે લાવતા જ નહીં. હા હા, જાઉં છું. હા મોટા ભાઈ, હા પેલા ઇસ્ત્રીવાળા પાસેથી મારો ડ્રેસ લેતા આવને. હા હાય હાય, મારે કપડાની તૈયારી કરવાની છે. જું આજે ડખો થઈ ગયો, ક્યાંથી મેચ જોવાય? આ ડબ્બા ઠંડા કરવા મૂક્યા ને. તમને ગયા અઠવાડિયે જ કહું હતું કે નવા ગ્લાસ લાવવાના છે, પણ ડિસ્કાઉન્ટના ચક્કરમાં તમે ઓનલાઈન મંગાવ્યા. હવે એ આવશે 6 વાગે ને આ લોકો 4. આપજો સ્ટીલના ગ્લાસમાં પાણી. મામી, હું આ કટ કરવામાં હેલ્પ કરું. ચિંટુ, છોકરીઓના કામ નહીં કરવાના. હા, મામાની બાજુમાં બેસી જા ને પેલી મહારાણીને કે નીચે પધારે. રેવા દે, હું જ જાઉં છું. માનસી, એ માનસી, અરે માનસી મારી વાત સાંભળ. ક્યાં ગઈ આ છોકરી? અરે આજે જવાના છે જોવા. અરે ત્યાં જોઈએ, ત્યાં કપડા કપડા કપડા. માનસી મારી વાત સાંભળ. આ છે આપણી આજની પાણીપુરીનો પહેલો છેડો. મીઠા પાણી જેવી સ્માઇલ અને તીખા પાણી જેવી જીભ ધરાવતી માનસી ફૂલ ટાઈમ ફેશન ડિઝાઇનર છે અને પાર્ટ ટાઈમ માં પેટ્રિયાર્કી સામે લડત ચલાવે છે. હવે નાનપણથી સ્ત્રી પુરુષ સમાનતા પર નિબંધો લખ્યા પછી મોટા થઈને ફક્ત એ સ્ત્રી છે એટલે એને ઝૂકી જવું જોઈએ, આ વાત આજની પેઢીના ગળે ન ઉતરે એ વ્યાજબી છે.
માનસી જો અહીં બેઠી છે. અરે એ લોકો આજે જવાના છે. બે દિવસથી કહું છું કે રૂમ સરખો કર, રૂમ સરખો કર, પણ મારી વાત કોઈ સાંભળતું જ નથી. વાત કરવા અહીંયા જવાના છો ને તો રૂમ સરખો કર ને. જા જલ્દી જઈને તૈયાર થઈ જા, તારે હજી નાવાનું એ બાકી છે. ચિંટુ ચિંટુ છોકરો થઈને આવી ગયો અમને મદદ કરવા, પણ તને કઈ ખબર પડતી નથી. સમજાય છે તને? સાંભળે છે તું? હા પહેલી વાર જોવા નથી આવી રહ્યા મને. અરે અરે આ શું કરી છે તું? મારી વાત સાંભળ જો, પેલા લોકો આજે જવાના છે. આ છોકરી સાવ હાથમાંથી ગઈ છે, આપણું કઈ સાંભળતી જ નથી. બધાને હેરાન કરી મૂક્યા છે. આડોડાઈને સમાનતા માને છે આજકાલની પીઢી. ભાભી તમે ચિંતા ના કરતા, આટલા મોટા ઘરથી સામેથી માંગવું આવ્યું છે, બધું સારું થશે. બે વાર સગાઈ તૂટી છે તો એ આવું કરે છે. બેન મને તો ડર લાગે છે કે આ વખતે તો કઈ ગડબડ નહીં થાય ને. કઈ ગડબડ નહીં થાય, સૌ સારાવાના થશે. તમે ખોટી ચિંતા નહીં કરો. અને આમ પાણીમાં કેવી રીતે બેસી જાઓ છો તમે? તમને ખબર છે ભાભી, હું લોકોને તમારા દાખલા આપતી હોઉં છું કે મારી ભાભી એટલે સાત પુરુષોની હિંમત ભેગી કરો ને ત્યારે મારી એક ભાભીની હિંમત થાય. આ તો બધું અંજળ પાણી હોય ને ત્યારે જ બને. ને તો તમે જ કહો, આટલા બધા વખતથી આપણે એને આટલી છોકરીઓ બતાવવાનું કહેતા હતા તો ના પાડતો તો? અને આજે સામેથી છોકરીની વાત લઈને આવ્યો છે એટલે આ બધું. હા મમ્મી, અને આ વખતે તો એ સામેથી નામ અને ફોન નંબર લઈને આવ્યો છે અને કહે છે કે આની સાથે વાત કરો તો કે સારું હશે, તો જ કહેતો હશે ને. સાચી વાત છે બેટા, સાચી વાત છે તારી. મમ્મી કઈ સમજાતું નથી, કયું પહેરું, વ્હાઈટ ઓ પિંક? અરે યાર મેં તને કીધું તો ને કે યલો પહેર, મસ્ત લાગશે યલો. આઈ હેવ સીન હર સોશિયલ મીડિયા પ્રોફાઇલ. She seems like a yellow girl. I'm telling you, yellow pair. પીડુ પીડુ નહીં, લીલુ પીડુ ના પહેરાય હો બેટા, નકર તને પોપટીઓ કેસે. ના પહેરાય લીલુ પીડુ તો ના જ પહેરાય. વાહ કૂલ લાગે. આ તમે છે ને ઓલવેઝ ફોઈની સાઈડ જ લો છો. સુખી વૈવાહિક જીવનની આજ તો ચાવી છે, પૂછી જો તારા વરને. દોડી એનીવે હું તો યલો ડ્રેસ પહેરીને જ બેસવાની છું. મનન આઈ એમ સ્ટીલ ટેલિંગ યુ વેર યલો. થઈ ગયું તમારું. મમ્મી આઈ ગેસ પિંક ઇઝ બેટર. અરે બેટા તું જે પહેરીશે તને તો સારું જ લાગશે. બધા તારા જેવા નથી હોતા ને મમ્મી. અને આ છે વાર્તાનો બીજો છેડો. મનન જોશી, આ ડાયો ડમરો દેખાતો છોકરો, આંખોમાં ભોળપણ અને કપાળ પરનું તેજ ઉડીને આંખે વળગે એવું, પોતાની મહેનતથી આજે પોતાનું આટલું મોટું બિઝનેસ એમ્પાયર ઊભો કરનાર મનન જોશી, આટલો સક્સેસફુલ છતાં સીધો સાધો, સરળ, સંસ્કારી અને સમજુ. ઇન શોર્ટ, પાણીની તીખાશ અને મીઠાશને બેલેન્સ કરી શકે એવી પૂરી જીવો મનન જોશી. શું કહેતી હતી આપણે જૂની ગાડીમાં જઈએ? તારા પપ્પા મને એ જ ગાડીમાં જોવા આવ્યા હતા. ઓ
ફરક એટલો છે કે ચાલો જો યાર ચેન્જ કરી દઈશું આપણે. એ જોજો, હા ચલો આવો આવો ચલો. અફઈ, હા બે કલાકનો રસ્તો છે, તમને વચમાં નહીં ફાવે, હું બેસી જઈશ. કેટલો ધ્યાન રાખે છે મારો દીકરો. તો જોડે પોર્નિસ ને નસીબદારો છે ઓ. બેસ બેસ, આ લા 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 લા. મોટી બેન પેલું ગીત ગાઓ, એ તો પણ મોટી મોટી ગાડીઓ નતું પેલું. નાની નાની ઝાડા થઈ જાય આ ચોમાસા જેવામાં. ના ના ચલો ને પ્લીઝ ખાઈએ, મેં કેટલા ટાઈમથી નથી ખાધી. ચલ મને ચલ ચલ. અરે પ્રેરણા, કેવી વાતો કરો છો તમે લોકો, અને બપોરે 3 વાગે કોણ પાણીપુરી ખાવ છું. અરે ચલો ને ચલો ને. ચાર પ્લેટ પાર્સલ કરી દેજો. પાર્સલ પાર્સલ કેમ? મીઠાઈ તો બધા જ લઈને જાય છે, આપણે કંઈ નવું લઈ જઈએ ને. એમ સારું લાગશે. અરે મારી દીકરી, ચા બનાવ. તારા જેવી ફાકડી ચા કોઈ નથી બનાવતું, મને નથી ફાવતું. ચા. માનસી, હું સમજુ છું બેટા, હવે તારું મન નથી કોઈને મળવાનું, પણ આ છોકરો ખરેખર સારો છે. બહુ મોટું ઘર છે, અને બીજું બધું જ જો સારું હોય ને તો થોડી જીદ ઓછી કરવામાં વાંધો નહીં. ફાઈ પ્લીઝ બેટા, મેં એનો ફોટો જોયો છે, ખરેખર ઢાયો લાગે છે છોકરો. ભાભી, બીજી મૂકી દઈશું, આમ પણ એ લોકો ક્યાં આવ્યા છે? શું થયું? સાહેબ, જૂની ગાડી છે, થાકી ગઈ છે. વાંધો નહીં, દીપકને ફોન કર અને એને કે બીજી ગાડી લઈને આવે. આને તું ત્યાં સુધી ગેરેજમાં નાખ,
અને એ લઈને આવે ને એ ગાડી લઈને તું સીધો ત્યાં પહોંચ. ઠીક છે. હવે શું કરશું મનન? મનન ચાલતા ચાલતા હું નહીં આવું કારણ કે મારે ફટાણા ગાવાના છે. કરીએ કરીએ કઈ કરીએ. સાહેબ દીપક પૂછે છે કે કઈ ગાડી લઈને આવે. અરે કોઈ પણ ગાડી લઈને આવો ને, ખાલી ગાડી હોવી જોઈએ. હા અરે કોઈ પણ ગાડી લઈને આવો ને, સાહેબ જોઈ લેશે. સાહેબ દીપક પૂછે છે કે એ ગાડી લઈને આવશે તો તમે કેવી રીતના જશો? અરે દીપક સાહેબ એનું કરી લેશે, તું ખાલી ગાડી લઈને પહોંચ ને. ઠીક છે, ફોન મૂક હવે. પેલું રેડિએટર જો તો નહીં તો બેટરીનો વાયર ચેક કર. અરે બેટરી અહીંયા હોય ત્યાં નહીં હવે ડોબા. એ આવી ગયા લાગે છે. જાઓ દરવાજો ખોલો. પપ્પા હું ખોલું છું. એ તારાથી ન ખુલાય. ના ના એવું કઈ નથી. હવે શું કમર સુધી ઝૂકીને આવો આવો પધારો એવી બધી છોકરી વાળાગીરી કરવાની જરૂર નથી પ્લીઝ. છોકરી વાળાગીરી નથી સુધરવાના તમે લોકો અને મને ક્યારે સમજવાના પણ નથી. એ લોકો એક દિવસ વહેલા આવે, ચાર કલાક મોડા આવે, પણ આપણે બે કલાકથી અહીંયા સાવધાનમાં ઊભા છીએ. એ લોકોને કીધું છે કે મારી સગાઈ તૂટી છે બે વાર. હવે એમણે અમને કંઈ પૂછ્યું નહીં ને એટલે અમે એમને કંઈ કીધું નહીં. પાછું અમને થયું કે ક્યાંક આખો મામલો ન બગડી જાય. ને ખરું કહું ને, સામેથી માગું આવ્યું હતું ને તો અમને એમ કે એમને બધી ખબર જ હશે. હદ કરો છો તમે લોકો. ઉલટાનું તમારે લોકોએ એમને પ્રાઉડલી કેવું જોઈએ કે મારી છોકરીએ ખોટું સહન કરવાની ના પાડી. નોકરીની સાથે ઘરના કામ કરવા પડે એવી શરતને ખોટું સહન કરવું ના કહેવાય. નોકરી અમે બંને કરી અને ઘરના કામ ફક્ત મારે કરવાના અને ઓલાએ સોફા પર બેસીને ખાલી ઓર્ડર આપવાનો અને ખોટું સહન કરવું કહેવાય? તો એમ જ હોય બેટા, મારો છોકરો હોત ને તો હું એમ જ કરત. થેન્ક ગોડ નથી. એમ પણ છે ને તું નહીં સમજે, તે આખી જિંદગી પપ્પાના ચડ્ડી બનિયાન પણ ધોયા છે. ભગવાન બચાવે બિચારા છોકરાને. ચિંટો કોલી આઉટ થતા થતા બચ્યો એટલે કીધું. એ આવી ગયો આવી ગયો. આવી આવી જા આવી જા. મનન આમ રિક્ષામાં? અરે મમ્મી હાઈવે પર હમણાં કઈ નહીં મળે અને આપણે 4 વાગ્યાનું કમિટમેન્ટ આપ્યું છે ને. અરે ઉતાવળ તું તો. ચલો 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 ભાઈ ચલો. અરે ફુવા તમને આગળ નહીં ફાવે, તમે પાછળ બેસો ને, હું આગળ બેસી જાઉં. આપી દો મને. ખરેખર તને જે પરણશે ને નસીબ વાળી હશે ખરેખર. ચલો જગા માગા જગા માગા. નહીં હવે નહીં કરવાય કારણ કે શું બહાર નીકળી જાય છે. હવે ના કરવાય ભાઈ. તું આવી જજે. ઓકે સાહેબ. મળશે નહીં હો. સીએનજી ક્યારેક વિચાર આવે કે પાણી અને પૂરીનું આ કોમ્બિનેશન કોણે વિચાર્યું હશે? કોણે એવું વિચાર્યું હશે કે આ તીખું અને મીઠું પાણી આ સાવ સાદી પૂરી સાથે સારું લાગશે? પાણી અને પૂરીની પહેલી મુલાકાત વિશે તો ખબર નથી, પણ મનન અને માનસીની બીજી વારની પહેલી મુલાકાત આજે થવાની છે. બીજી વારની પહેલી મુલાકાત? હા બરાબર, એ જ. આ બંને પહેલા પણ એક વાર મળ્યા છે. આમની વાર્તા પાણીપુરી જેવી ચટપટી છે. હું કહીશ તો તમને મજા નહીં આવે, તમે જોઈ લો. મહેમાન મહેમાન. અહીં છોકરી જો બાબા છે, છોકરી બરાબર તો છે નહીં? ઓ ફઈ બધું બરાબર જ છે, તમે આમ ના કરો. બીજા અન્ય એપિસોડ જોવા માટે આજે જ ડાઉનલોડ કરો શેમારૂમી તમારા સ્માર્ટફોન અથવા ટીવી પર.
કોઈ પણ માહિતી મેળવવા માટે અમને વોટ્સએપ કરો 9372786382 પર.